બધી વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, અત્યારે વિગતો મળી રહી છે કે કોંગ્રેસ એનએસયુઆઈના જાગીરવાનો છે, કાર્યકર્તાઓ છે, તો પોલીસ કમિશનર કચેરી અત્યારે પહોંચ્યા છે, ત્યાં શું વધુ ગતિવિધિ અત્યારે ચાલી રહી છે? વિધિ, જે રીતે ગઈકાલે એબીવીપી કાર્યાલયની આગળ ઘર્ષણ થયું અને તે મુદ્દે સ્વાભાવિક છે કે બે અલગ અલગ પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું તો બે ફરિયાદ નોંધાવી જોઈતી હતી, પરંતુ બે ફરિયાદ નથી નોંધાઈ. સરકાર તરફે પીઆઈ જાતે ફરિયાદ બનીને આ બંને જે હંગામો થયો હતો તે મામલે ફરિયાદ નોંધી છે. લાંબી વડાઘાટ ચાલી હતી. પોલીસ, જે પાલડી પોલીસ છે, તેના દ્વારા બંને જૂથો વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ગયો હતો, પરંતુ રહસ્યમય સંજોગોમાં મોડી રાત્રે નિર્ણય બદલાયો અને ત્યારબાદ સરકાર તરફે માત્ર એક જ ફરિયાદ નોંધાઈ, તેનો વિરોધ કરવા માટે. અને એબીવીપીના જે કાર્યકરો છે તેઓની વિરુદ્ધ, કે જેઓએ એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કર્યો હતો, તેની સામે ફરિયાદ નોંધાઈ તેવી માંગ સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ પોલીસ કમિશનર આશીષ ભાટિયાનો સમય લીધો હતો અને 2:30 વાગ્યાથી તેઓ અહીં આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે, ધારાસભ્ય શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, પ્રવક્તા જયરાસિંહ પરમાર, વિપક્ષના નેતા કોર્પોરેશનના જે દિનેશ શર્મા સહિતના જે આગેવાનો છે, મહાનુભાવો છે, તેઓ હાલ પોલીસ કમિશનર આશીષ ભાટિયાની અંદર રજૂઆત કરવા માટે પહોંચી ગયા છે. પરંતુ અગાઉથી જ જે પોલીસની સૂચના હતી તે મુજબ જે વરિષ્ઠ આગેવાનો જ માત્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. રેલી કે મોટા જે કાર્યકરો હતા તેઓ નથી પહોંચ્યા. શક્યતાઓ હતી કે કદાચ કોંગ્રેસના કાર્યકરો અહીં આવી શકે છે, તેને પગલે જે પોલીસ કમિશનર જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં લોખંડી બંદોબસ્ત અગાઉથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રકારની કોઈ અરાજકતાનો માહોલ નહીં દેખાતા અત્યારે આપ જોઈ રહ્યા છો જે પોલીસ કમિશનર કચેરીનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. અને અંદર પોલીસ કમિશનર પાસે જે કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તે હાલ રજૂઆત કરી રહ્યા છે અને કોઈપણ ભોગે આ જ પ્રકરણની અંદર સંડોવાયેલા નેતાઓ છે તેઓની સામે એફઆઈઆર નોંધાય અને તેઓની સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી રહી છે. હાલ બંધ બાંધરે કોંગ્રેસના જે કાર્યકરો છે, નેતાઓ છે, તેઓ રજૂઆત કરી રહ્યા છે. પોલીસ કમિશનર આશીષ ભાટિયા દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે અને શું નિર્ણય લેવામાં આવે છે તે બાદમાં જાણી શકાશે. વિધિ, આભાર યુનુસ, આ તમામ જાણકારી.